गुड मॉर्निंग मित्रों, आज आप माइंड ना निरूपण एनी अंदर बे पद्धति ना दाखला छे मित्रों, एक वर्ग लंबाई शोधवा वाला ने बीजो मध्य किंमत वाला। आज बे दाखला मित्रों जोवाना छे, एक वर्ग लंबाई शोधवा वाला मध्य किंमत वाला। तो मैं तुमने कई काले चलाई दीधा था कि मध्य किंमत शोधवी होय तो शू करवो, अधसीमा वत्ता उद्वसीमा भाग्या बे। याद रखो, मध्य किंमत शोधवा माटे अधसीमा वत्ता जे ते वर्ग आप्यो होय ते वर्गनी अधसीमा वत्ता उद्वसीमा भाग्या बे, એટલે મધ્ય કિંમત શોધાઈ જાય। બીજી વસ્તુ, મધ્ય કિંમત શોધવા માટે મિત્રો કોઈ પણ નિવારક કે અનિવારક વર્ગ હોય તો ચાલે, નિવારક હોય તો પણ ચાલે અને અનિવારક હોય પણ ચાલે। અહીંયા વર્ગ લંબાઈ શોધવાનું આજ નવું શીખે મિત્રો। વર્ગ લંબાઈ કેવી રીતે શોધવી? તો જો મિત્રો, વર્ગ લંબાઈ નું સૂત્ર છે ઉર્ધ્વસીમા માઇનસ અધસીમા। ઉર્ધ્વસીમા માંથી અધસીમા બાદ કરવી, પરંતુ શું નોંધ લખી મેં, વર્ગ લંબાઈ શોધતી વખતે હંમેશા વર્ગ નિવારક હોવો જોઈએ। તમારો રકમની અંદર જે વર્ગ આપ્યો છે તે નિવારક હોવો જોઈએ। જો નિવારક ન હોય એટલે કે અનિવારક હોય તો અનિવારકમાંથી નિવારક બનાવવાનો પછી જ વર્ગ લંબાઈ શોધાય, બાકી શોધી શકાય નહીં। તો આ નોંધને હંમેશા યાદ રાખજો મિત્રો, વર્ગ લંબાઈ શોધતી વખતે વર્ગ નિવારક બનાવવો જ બરાબર। ચલો, આજે આપણે બે દાખલા જોવાના છે, એમાં ઉદાહરણ નંબર 5 તમને એવું આપ્યું છે કે કોઈ એક માહિતી, અને એ માહિતી કેવી છે, અનિયમિત આવૃત્તિ વિતરણ મુજબ છે, અને તે પરથી વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત દર્શાવતું આવૃત્તિ વિતરણ। હા, તો વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત દર્શાવતું આવૃત્તિ વિતરણ બનાવવાનું છે। તો તમને વર્ગ આપે છે, ચલો ઉદાહરણ નંબર 5 છે મિત્રો, ધ્યાનથી જોઈ લો બરાબર। વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત દર્શાવતું આવૃત્તિ વિતરણ લખી દે છે, વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત દર્શાવતું મિત્ર। ચલો વર્ગ લખી નાખું મિત્રો, પહેલા જો ધ્યાનથી, 0 20 50 50 70 70 90 અને 90 100। ઓકે, ચલો મિત્રો, અહીંયા તમને વર્ગ આપી દીધો છે, ઓકે, એવી જ રીતે આવૃત્તિ પણ આપેલી છે। આપણે વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત શોધવાની છે, તો સૌ પ્રથમ આપણે વર્ગ લંબાઈ શોધી દઈએ, પછી મધ્ય કિંમતનું ખાનું બનાવીએ, અને પછી આવૃત્તિનું ખાનું આપણે બનાવી લઈશું। ચલો, સૌથી પહેલા જ આપણે વર્ગ લંબાઈ, ઓકે, પછી મધ્ય કિંમત અને પછી આવૃત્તિ, આવૃત્તિ એટલે કે હવે ચલો ધ્યાનથી જોજો। પહેલી વસ્તુ એ કે તમને જે વર્ગ આપે છે, વર્ગ કેવો છે, નિવારક છે કે અનિવારક? ચલો ચેક કરો, 0 20 20 50 50 70, જો 20 20 50 50 70 70, તો આ કેવો આપ્યો છે મિત્રો, નિવારક વર્ગ। કેવો છે? નિવારક। કેવો વર્ગ આપ્યો? નિવારક। તો નિવારક વર્ગ આપ્યો હોય તો વર્ગ લંબાઈ સરળતાથી શોધી શકીએ। ચલો, કેવી રીતે શોધવાની? તો સૂત્ર જુઓ, ઉર્ધ્વસીમા ઉર્ધ્વસીમા માઇનસ અધસીમા, ઓકે। ચલો, 20 માઇનસ 0 બરાબર 20,
पचास माइनस वीस बराबर तीस, सित्तेर माइनस पचास बराबर वीस, नेवू माइनस सित्तेर बराबर वीस, सौ माइनस नेवू बराबर दस। बराबर ऐसो दाई गई ध्यानथी वो निवारक आपी छे એટલે સરળતાથી શોધાઈ ગઈ। ઓકે ચલો હવે મધ્ય કિંમત, તો મધ્ય કિંમત નું સૂત્ર શું હતું મિત્રો? તો અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2। ચલો પહેલા નું જોઈએ તો 0 વત્તા 20 ભાગ્યા 2 તો કેટલા આવ્યા? 10। चलो बीजा 20 वत्ता 50 भाग्या 2 कितना था? 70 ने 35 भाग्या 2 50 वत्ता 70 भाग्या 2 कितना था मित्रों? 70 ने 50 120 भाग्या 2 60। 70 भाग्या 90 भाग्या 2 तो 7 2 14 के 15 100 160 भाग्य 2 8 2 180 અને 90 100 भाग्य 2 तो कितना થશે? 50। આ તમારી મધ્ય કિંમત પણ શોધાઈ ગઈ। હવે એક તો આપણે મિત્રો લખી દઈએ। ચલો તમને ચોપડીમાં જ આપેલો છે આવું કે તો સેમ એનાય જ લખવાની છે। 20 30 30 15 5। ચલો નીચે કુલ, તો આપણે કુલ ફક્ત કોણ કરવાનું છે? આવું કે યુઝ કરવાનું છે। કુલ આવતી કેટલી છે મિત્રો? 100। તો મિત્રો આ રીતે વર્ગ કમાય અને મધ્ય કિંમત દર્શાવતો અવધિ વિતરણ તૈયાર કરવાનું। તમને ખાસ મિત્રો વર્ગ આપેલો એ વર્ગને ધ્યાનમાં જોવાનું મિત્રો, તમારો વર્ગ નિવારક કે અનિવારક છે? જો અનિવારક હોય તો એને નિવારકનું એક અલગ બનાવી દેવાનું મિત્રો, અને પછી આ બે વસ્તુ શોધવાની। ઓકે તો હવે આ દાખલો તમે લખી નાખો। આવો જ એક દાખલો આપણે સ્વાધ્યાય નું છે બરાબર એ કરીએ। ચલો આ બોર્ડ પર તમે લખી નાખો બોર્ડ પર। મિત્રો હવે સ્વાધ્યાય 2.1 ની અંદર ચોથા નંબરનો દાખલો છે। મિત્રો ચોથા નંબરનો દાખલો
એની અંદર કીધેલું છે કે તમને વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત શોધો અને વિતરણ લખો. એટલે મિત્રો વર્ગ લંબાઈ મધ્ય કિંમત શોધવાની છે. ઓકે, તો આપણે સૌથી પહેલા વર્ગનું ખાનું બનાવી દઈએ મિત્રો. તો જુઓ હેડિંગ મારી દઈએ ઉપર વર્ગ લંબાઈ અને મધ્ય કિંમત દર્શાવતો આવતી મિત્રો. ચલો મિત્રો, ઓકે, સૌથી પહેલા વર્ગ લખી નાખીએ. જીરો થી 99
चलो वर्ब लंबाई, चलो वर्ग लंबाई में शू याद रखन कीधु, अधा माथी ऊर्ध्व शू कर देवानु, बाद करी नाखवानु, ध्यान आपजो, એટલે કે ઉધ્વ માંથી અધ બાદ કર નાખો, ઉધ્વ સીમા માઇનસ અધ સીમા, ચલો ધ્યાનથી જુઓ કેલ્સી ની અંદર 99.5 માઇનસ 0.5, ધ્યાનથી જોજો 99.5 માઇનસ કૌંસમાં માઇનસ 0.5 તો કેટલા થઈ જાય 100, માઇનસ માઇનસ પ્લસ, ચલો 299.5 માઇનસ 99.5 કેટલા થયા 200, 400, 99.5 માઇનસ 299.5 કેટલા થાય મિત્રો 200, 400 99.5 સોરી 749.5 માઇનસ 400 99.5, ચલો કેટલા થશે તો જુઓ 5 શૂન્ય, 9 માંથી 9 જાય તો શૂન્ય, 14 માંથી 9 જાય, 14 માંથી 9 જાય તો 5 અને 7 છે એટલે 6 માંથી 2 જાય 4 જાય તો 250, 899.5 માઇનસ 749.5, ચલો કેટલા થશે મિત્રો આના જેમ જ 0 બરાબર, 9 માંથી 9 જાય બરાબર, 9 માંથી 5 જાય સોરી, તો કેટલા રહે 9 માંથી 5 જશે 4 જશે તો કેટલા રહે 5, 8 માંથી 7 જાય તો કેટલા રહે 1, તમારી પાસે તો કેલ્સી હશે, કેલ્સી નો ઉપયોગ કરી નાખવાનો મિત્રો, 999.5 કેટલા થાય મિત્રો 100, તો આ રીતે તમારે મિત્રો વર્ગ લંબાઈ બનાવવાની બરાબર, કેલ્સી ની અંદર જ ગણતરી કરી નાખવાની મુખ્ય મિત્રો, એટલે તમને એકદમ સરળ રીતે ફાવે બરાબર, આમ તો આ બધામાં છે ને એક એક ઉમેરી દીધેલો છે એવું જ લાગે તમને, તો આમાં એક ઉમેર્યો એટલે 100 માંથી 0 જાય એટલે 100, 300 માંથી 200 જાય 100 જાય 200, 500 માંથી 200 250, 900 માંથી 750 650, 1000 માંથી 900, મિત્રો કહેવાનો મતલબ એમ કે વર્ગ લંબાઈ શોધવી હોય તો ઉધ્વ સીમામાંથી અધ સીમા બાદ કરવાનું, પરંતુ આ વર્ગ કેવો હોવો જોઈએ નિવારક, ઓકે, હવે મિત્રો એક સ્ટેપ આગળ જવાનું, હજુ મધ્ય કિંમત શોધવાનું છે, ચલો મધ્ય કિંમત, તો મધ્ય કિંમત માટે સૂત્ર શું હતું, અધ સીમા વત્તા ઉધ્વ સીમા ભાગ્યા 2, ઓકે, ચલો એમાં તો નિવારક લો કે અનિવારક કોઈ પણ લઈ શકાય મિત્રો, એટલે આપણે નિવારક અનિવારક નું લઈએ, 0 વત્તા 99 ભાગ્યા 2 તો કેટલા થાય મિત્રો 49.5, ધ્યાન આપજો એમ, ચલો પહેલા ઉતારી નાખે પછી કેલ્સી ની અંદર કરી નાખી ગણતરી, 100 વત્તા 299 ભાગ્યા 2 300 વત્તા 499 ભાગ્યા 2 500 વત્તા 749 ભાગ્યા 2
750 વત્તા 899 ભાગ્યા 2 999 ભાગ્યા 2 ચલો મિત્રો હવે આ ગણતરી આપણે કેલ્સી ની અંદર કરી નાખીએ જોઈએ तो मित्रों अहीं कैल्सी ने गणतरी करी तो जो 99 वत्ता 0 भाग्या 2 तो 49.5 आवे 100 वत्ता 299 भाग्या 2 तो 199.5 एम 300 वत्ता 499 भाग्या 2 तो 399.5 500 वत्ता 449 भाग्या 2 तो 724.5 एम 750 ने 899.99 भाग्या 2 तो 824.5 900 वत्ता 999 भाग्या 2 तो 949.5 आवे मित्रों आ मध्य किंमत निवारक होय के अनिवारक होय कोई पण રીતે શોધી શકાય બરાબર હવે આપણે જે છે આવૃત્તિ આપેલી છે રકમ ની અંદર એ લખી નાખીએ तो मित्रों अंदर आवृत्ति में ये तुमने पहला नो 10 12 14 16 8 और 10 આપ્યો છે તમારે કુલ લખવાનું છે चलो कुल कितना हशे मित्रों 10 20 30 40 50 60 70 तो मित्रों आ प्रमाणे तमारे दाखला करवाना छे बीजा मित्रों दाखला छे बराबर ये हूं तुमने આપી દઉં છું સ્વાધ્યાય ની અંદર પહેલા આ બોર્ડ પરનો દાખલો લખી નાખો હું બીજા દાખલા તમને કહી દઉં સીની અંદર સ્વાધ્યાય 2 માં મિત્રો સીમા 7મો ને 8મો દાખલો સ્વાધ્યાય 2 સીની અંદર 7મો અને 8મો દાખલો સેમ આવા છે મિત્રો બરાબર મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ વાળા એ સિવાય બીજો હોમવર્ક હું આપીશ બીજા દાખલા આવા શોધીને જે મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ શોધવા વાળા બરાબર फरी एक बार मित्रों ध्यानथी જોઈ લેજો કે વર્ગ લંબાઈ કેવી રીતે શોધાય અધસીમામાં ઉધ્વસીમામાંથી અધસીમા બાદ કરવું પરંતુ યાદ રાખવાનું વર્ગ લંબાઈ શોધતી વખતે હંમેશા વર્ગ કેવો હોવો જોઈએ નિવારક હોવો જોઈએ કેવો હોવો જોઈએ નિવારક બીજી વસ્તુ ઉદાહરણ તો આ ઉદાહરણ 5 આપેલું છે એમાં નિવારક આપેલો હતો ओके એટલે આપણે આ અનિવારક હતો નહીં નિવારક હતો એટલે આપણે નિવારક બનાવવાની જરૂર નથી એટલે અહીંયા સીધો નિવારક ઉપરથી આપણે વર્ગ લંબાઈની મધ્ય કિંમતને આવૃત્તિ શોધાઈએ પરંતુ ઉદાહરણ સ્વાધ્યાય 2.1 ની અંદર ચોથા દાખલાની અંદર વર્ગ અનિવારક આપેલો હતો તો એને આપણે નિવારક બનાવ્યો અને પછી વર્ગ લંબાઈ શોધી
मध्य किंमत तो गमे ते ऊपर शोधी सकाय, अनिवार्य હોય કે નિવારો હોય એને કશું લેવા દેવા નથી. ઈવન તમે આ લીધું હોત ને તો પણ આ બંનેનો શું થાય મિત્રો, અધસીમાળ ઉદ્વસીમાળનો શું થાય, સરવાળો થાય, બરાબર ને. હા હવે જો આ 99.5 ને -0.5 તો શું થઈ જાય, 99 99 ભાગ્યા 2 તો 50.5, 299 માંથી 99 જાય 99.5 તો કેટલા થાય મિત્રો, આ રહ્યા 299 છે અને આ સોરી આ ઉમેરીએ તો થઈ જશે અને પછી તમે 398 કરો એટલે 199 પોઈન્ટ કેટલા આવે, 5. તો આ રીતે મિત્રો તમારે દાખલા ઘરેથી કરવાના. ચલો હું બોર્ડ ઉતારી નાખો, બીજા દાખલા હું તમને આપીશ.